नमस्कार मित्रों, छेले आपणे रासायणिक प्रक्रिया ने संतुलित करवानुं शीख्या था अने आजे आपणे जे छे ते रासायणिक प्रक्रियाना प्रकारमांनो पहेलो प्रकार जे छे संयोगीकरण प्रक्रिया तेनी विशे शीखीशुं। तो आगळना धोरणमां एटले के नवमा धोरणमां आपणे एटलुं शीख्या था कि कोई परमाणु जे छे एनुं विखंडन थई अने कोई नवो परमाणु जे छे ई बनी जातो नथी के नवो परमाणु आवतो नथी, परंतु बे परमाणु वच्चेना जे बंध होय ते तूटी अने नवा पदार्थ होय एटले के नवुं संयोजन जे बने छे, बराबर छे। तो एना प्रकारों विषे आपणे नवमां भण्या हता। हवे रासायणिक प्रक्रिया जे बंध रचाय एने कारणे जे प्रक्रियाओ बने छे तेना प्रकारनी जे आपणे वात छे ते करवानी छे। एमांनी सौथी पहेली जे छे संयोगीकरण प्रक्रिया, एटले के अंग्रेजीमां कहीए तो કોમ્બિનેશન રિએક્શન, બરાબર છે। તો એના માટે આપણે એક પ્રવૃત્તિ આપેલી છે, તો એ પ્રવૃત્તિમાં કરવાનું એવું છે કે આપણે કળી ચૂનો હોય ને સામાન્ય રીતે એને પાણીમાં નાખીને ફોડવાનો છે, બરાબર છે। તો વ્યવસ્થિત પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ। તો બીકરની અંદર જે છે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો એનો થોડો જથ્થો લ્યો, બરાબર છે। એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કળી ચૂનો આ બંને વસ્તુ એક જ છે, આપણે સામાન્ય રીતે તેને કળી ચૂનો તરીકે ઓળખ્યા અને તેનું વૈજ્ઞાનિક નામ જે છે તેને કેલ્શિયમ ઓક્સાઇડ કહીએ છીએ, બરાબર છે। અને એને ધીમે ધીમે જે છે એની અંદર પાણી નાખવાનું છે, આનાથી ઉલટું પણ કરી શકાય, પાણીની અંદર કળી ચૂનો નાખો તો પણ ચાલે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે છે બીકરને તમારે સ્પર્શ કરવાનો છે, એટલે થોડોક પાણીમાં થોડો કળી ચૂનો અથવા કળી ચૂનામાં થોડું પાણી નાખી દો, બરાબર, બધો ચૂનો ડૂબી જાય ત્યાર પછી તમારે બીકરને અડવાનું છે। અને તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો કે નહીં તે તમારે નોંધવાનું છે। તો સામાન્ય રીતે ગરમ થઈ જાય અને તમે સ્પર્શો નહીં ને તો પણ ખ્યાલ આવી જાય, કારણ કે પાણી છે તે ઉકળવા માંડે એટલું બધું ગરમ થઈ જાય, આ એટલી બધી ઉષ્મા છૂટી પાડે છે આ પ્રક્રિયા, એટલી ઉષ્માક્ષેપક છે। તો કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જોશથી જે છે પાણી સાથે પ્રક્રિયા કરી અને ફોડેલો ચૂનો, બરાબર છે, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર છે, એ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં જે છે તે ઉષ્મા ઉત્પન્ન કરે છે, એટલા કારણે તે જે છે તે ઉકળી જાય છે। તો આ પ્રક્રિયાની અંદર જે છે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાય અને એક જ નિપજ કેલ્શિયમ બનાવે છે તેવી પ્રક્રિયા કે જેમાં બેથી વધુ પ્રક્રિયકો એક નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। એટલે એવી પ્રક્રિયા હોય કે જેમાં સંયોજકો વધારે હોય, બરાબર છે, અને એક જ નિપજ બનતી હોય, અથવા તો બે કે તેના કરતાં વધારે સંયોજકો હોય અને એક નિપજ બનાવે, બરાબર છે, તેને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીશું। એટલે આ જે છે તે આપણી પાસે છે સંયોગીકરણની વ્યાખ્યા છે। તો એક માર્કમાં તમને સંયોગીકરણની વ્યાખ્યા પૂછી નાખે તો તમારે અહીંયાથી લખવાની શરૂ કરી અને છેક અહીંયા સુધી લખવાની છે। અને જો તમને સંયોગીકરણની પ્રક્રિયા વર્ણવવાનું કહી તો તમારે પ્રયોગની શરૂઆત અહીંયાથી શરૂ કરી અને છેક અહીંયા સુધી પ્રક્રિયા પૂરી કરવાની છે। ત્યાર પછી આપણને કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે, જેમાં આપણને કેલ્શિયમ આપેલું છે તેની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી, સોરી, કાર્બન આપેલો છે જેની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બને છે, અને હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બને છે, બરાબર છે। તો આવી બધી પ્રક્રિયાઓ છે। હવે એ બધી જ પ્રક્રિયાઓને એક વખત ધ્યાનથી આપણે સમજી લઈએ તો કેલ્શિયમ ઓક્સાઇડ જે છે તે અહીં ઘન સ્વરૂપમાં છે એટલે સોલિડ લખેલું છે, પાણી જે છે તે લિક્વિડ એટલે પ્રવાહી સ્વરૂપમાં છે, અને જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણને મળે છે તે જલીય દ્રાવણ મળે છે, એટલા માટે એક્વેરિયસ લખ્યું છે, અને જો અહીં ઉષ્મા છૂટી પડે એવું લખ્યું છે, બરાબર છે, એટલે જે સંયોજન છે એ ગરમ થઈ જશે અથવા તો જે પ્રક્રિયા જે પ્રણાલીમાં થાય છે તે ગરમ થઈ જશે। પ્રણાલી એટલે એવી વસ્તુ કે જે પાત્રની અંદર કે જે પરિસરની અંદર પ્રક્રિયા થતી હોય તે આખા પરિસરને કે પાત્રને આપણે પ્રણાલી તરીકે ઓળખશું, બરાબર છે। તો કેલ્શિયમ અને ઓક્સિજન આ બંને છૂટા પડશે કેલ્શિયમ ઓક્સાઇડમાંથી, અને હાઇડ્રોજન જે પાણી જે છે તેમાંથી એચ અને ઓએચ છૂટા પડશે, જેમાં હાઇડ્રોજન જે છે તે પ્લસ હશે, કેલ્શિયમ છે તે પ્લસ હશે અને ઓએચ છે તે માઇનસ હશે, અને ઓ છે તે પણ માઇનસ હશે, બરાબર છે। કેલ્શિયમ પ્લસ ટુ હોય, ઓક્સિજન છે માઇનસ ટુ હોય, બરાબર છે। તો હવે અહીંયા આપણે જોઈએ તો આપણને અંદાજ આવી જાય કે પ્રક્રિયા કઈ રીતે થશે, તો ભાઈ કેલ્શિયમ જે છે તે પ્લસ ટુ છે એટલે આની સાથે માઇનસ વાળા બે જોડાય, તો હાઇડ્રોક્સાઇડના આયનો કેટલા જોડાશે, તો કે ભાઈ બે જોડાશે। તો આપણને જો અહીં દેખાય છે કેલ્શિયમ અને હાઇડ્રોક્સાઇડના આયનો કેટલા છે, બે છે, બરાબર છે,
एक मिनट आपणे क्लियर करी नाखीए, तमने व्यवस्थित देखाय। चलो फरीथी, तो कैल्शियम जे छे बराबर छे, तेनी साथे हाइड्रोक्साइड ना बे आयनो जोड़ा छे, एटले कैल्शियम हाइड्रोक्साइड अहीं हाइड्रोक्साइड ना बे आयनो देखाड़े छे, बराबर छे। त्यार पछी आपणी पासे जे छे ते एच अने सी ए वध्या छे, बराबर छे। तो ऑक्सिजन जे छे ते वायु छे अने हाइड्रोजन जे छे ते पण वायु छे। तो ऑक्सिजन अने हाइड्रोजन जे छे ते बंने ओ2 अने ए बंने जोड़ाय अने ओ एच माइनस बीजो आयन बनावे छे, बराबर छे। तो आमांथी एक आयन अने एक ऑक्सिजन साथे एक बीजो हाइड्रोजन वधे एनी साथे आ ऑक्सिजन, बराबर छे, ए बंने मळीने बीजो हाइड्रोक्सी आयन बनावे अने ते बंने आयनो जे छे તે અહીં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બનાવવામાં કેલ્શિયમની સાથે સંયોજન પામે છે। તો આ પ્રક્રિયા મિત્રો તમને સમજાઈ ગઈ હશે। તો હવે આપણે આગળ વધીએ। આ પ્રક્રિયા સંતુલિત જ છે, તમારે ગણતરી કરવી તો કરી શકો છો। અને હવે આગળ આપણને જે દેખાડ્યું છે, બરાબર છે, તો દિવાલને ધોળવા માટે જે છે આપણે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલા ચૂનાનો આપણે ઉપયોગ કરીએ છીએ। હવે તમારે જો આ પ્રયોગ ઘેર કરવો હોય ને તો આસપાસમાં ક્યાંય પણ કન્સ્ટ્રક્શન ચાલતું હોય ત્યાં જઈ અને પૂછી આવવાનું, મોટે ભાગે તમને કેલ્શિયમ ઓક્સાઇડ મળી જશે। પુટ્ટી જે છે તેનો ઉપયોગ હવે ખાસ કરે છે માણસો, તો પુટ્ટી નહીં ચાલે, પરંતુ કેલ્શિયમ ઓક્સાઇડ જો તમને મળી જાય તો એના બે ખાંગડા લઈને આવવાના અને બીકર તમારી પાસે ઘેર ન હોય તો પણ તમે ઘેર પણ આ પ્રયોગ કરી શકો। સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના વાસણની અંદર, બરાબર છે, પાણી લઈ અને તેમાં આ ચૂનાના જે કળી ચૂનો છે તે નાખી દેવાનો, અથવા તો પહેલાં કળી ચૂનો લઈ અને બીજા પાત્ર વડે એની ઉપર પાણી નાખી દેવાનું, તો પણ તમે આ પ્રક્રિયા જે છે તેનો જાતે અનુભવ કરી શકો છો। હવે આપણને જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, બરાબર છે, તેનો આપણે ધોળવામાં ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી તે ધોળવામાં ઉપયોગ કરીએ છીએ, એમાં રસપ્રદ એવી વાત છે કે તેમાંથી તે હવાના કાર્બન ડાયોક્સાઇડની સાથે જે છે તે પ્રક્રિયા કરી નાખે, બરાબર છે, અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે પાછો જે ચૂનાનો પથ્થર હતો તે અને પાણી મળે છે। તો શું થાય કે ભાઈ અહીંયાથી કેલ્શિયમ, બરાબર છે, અને અહીંયાથી હાઇડ્રોક્સી આયનો, બરાબર છે, તો કેલ્શિયમ અને હાઇડ્રોક્સી આયનો બે એટલે ઓએચ માઇનસ, બરાબર છે, આ બંને આયનો આ છૂટા પડે છે, બરાબર છે, અને અહીંયા CO2 જે છે તેમાંથી કાર્બન અને ઓક્સિજનનો બંને, બરાબર છે। તો આટલું હોય આપણી પાસે। હવે એમાંથી શું થાય, તો અહીંયા બે હાઇડ્રોક્સી આયનો હોય ને એમાંથી પછી એક હાઇડ્રોક્સી આયન પણ છૂટો પડી જાય, એચ પ્લસ અને ઓ જે છે તે માઇનસ ટુ, બરાબર છે। આવી રીતે થાય એટલે હવે જે ઓક્સિજન વધ્યો છે, બરાબર છે, તેની આપણે વાત કરીએ તો ઓક્સિજન જે છે તે જઈ અને પાછો અહીંયા જોડાઈ જશે અને CO3 માઇનસ આયન બનાવશે, બરાબર છે, CO3 માઇનસ નામનો આયન નવો બનાવશે, અને જે CO3 માઇનસ આયન છે છે બરાબર છે એ ઋણ આયન અહીંયા કેલ્શિયમ જે ધન આયન છે તેની સાથે આકર્ષશે। અને CO3 માઇનસ આયન કેવો હોય, તો કે ભાઈ CO2 જે છે તે ન્યુટ્રલ હોય અને તેમાં એક O માઇનસ ભર્યો હતો, તો CO3 માઇનસ કેવો હશે, માઇનસ ટુ, બરાબર છે। તો અહીં માઇનસ ટુ આયન જઈ અને અહીંયા કાર્બન સાથે જોડાય અને CO3 માઇનસ જે છે તે ઘન પદાર્થ બનાવે, અને આ એકદમ ચમકદાર હોય એટલા માટે ચૂનાનો પથ્થર જેવો હોય, નવો આરસ પણ આપણે જોઈએ છીએ ને તેવો જ હોય છે, એટલે ફરીથી પાછો જે દિવાલ આપણી ધોળેલી હોય ને એ ચમકદાર અને એકદમ ધોળી સફેદ જોરદાર દેખાવા લાગે, અને એચ ટુ ઓ લિક્વિડ જે છે, બરાબર છે, તે બને છે લિક્વિડ પરંતુ ધીમે ધીમે ઇવેપરેટ થઈ જાય એટલે કે બાષ્પમાં રૂપાંતર થઈ અને વાતાવરણમાં ભળી જાય છે, બરાબર છે। ત્યાર પછી અહીં આપણે જે કોલસો છે ઉદ્યોગોમાં આપણે કોલસો સળગાવી એવી એની પ્રક્રિયાની વાત છે, તો કોલસાને ઓક્સિજનની હાજરીમાં સળગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે। આપણે સામાન્ય રીતે વાતચીત કરતા હોય કે થર્મલ પાવર જે છે એનાથી વાતાવરણમાં પ્રદૂષણ થાય છે, બરાબર છે, તો એ આ કારણે થાય છે, કેલ્શિયમને ઓક્સિજનની હાજરીમાં સળગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડનું જે છે તે ઉત્સર્જન થાય છે। એવી જ રીતે અહીં આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે બંનેનું સંયોજન થઈ અને પાણી જ્યારે બને છે ત્યારે પણ એ આવી રીતે પ્રક્રિયા થાય છે, બરાબર છે। તો હવે આગળની વાત કરીએ, તો અહીં આપણને ફરીથી વ્યાખ્યા આપેલી છે જે જે સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા છે, બરાબર છે, તે આપણે ઉપર ચર્ચા કરી લીધી છે, બરાબર છે। હવે આપણે અહીં એક ખાસ વસ્તુ નોંધી કે જે ઉપરની પ્રક્રિયા છે, બરાબર છે, તેમાં ઉષ્મા છૂટી પડતી
હતી. તો હવે આપણે ઉષ્મા ક્ષેપક એટલે શું, બરાબર છે? તો ઉષ્મા ક્ષેપકની વ્યાખ્યા આપી છે કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈને ગરમ કરે છે, બરાબર છે? તો આવી જે પ્રક્રિયાઓ છે જે નિપજમાં નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તેને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. તો આ જે છે તે ઉષ્મા ક્ષેપકની વ્યાખ્યા છે. તો આપણે ક્ષેપકની વ્યાખ્યા પૂછે તો એક માર્ગ જે છે તે તમને અહીંયાથી મળી જશે, અને જો તમને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું વર્ણન કરવાનું પૂછી દે તો પણ તમારે જે આપણી ઉપરની પ્રક્રિયા છે કેલ્શિયમ ઓક્સાઇડવાળી, બરાબર છે, કળી ચૂનાવાળી, તેનું ફરીથી વર્ણન લખી દેવાનું છે. ત્યાર પછી આપણને બીજું ઉદાહરણ આપ્યું છે મિથેન ગેસનું, બરાબર, એટલે કે કુદરતી વાયુનું. તો કુદરતી વાયુનું અણુસૂત્ર શું છે? તો કે ભાઈ મિથેન CH4, બરાબર છે. ક્યારેક આવું પણ પૂછી શકે છે, એટલે આનો પણ ખ્યાલ રાખો. મિથેન કુદરતી વાયુ આવે, બરાબર છે. તો એને ઓક્સિજનની હાજરીમાં સળગાવો એટલે શું ઉત્પન્ન થાય? તો કે ભાઈ પાણીની વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ, બરાબર છે. ત્યાર પછી આપણે ઉષ્મા ક્ષેપક જે છે એ પ્રક્રિયાનું આપણે બાયોલોજીકલ એટલે આપણા જીવનની અંદર વાત કરી છે, બરાબર છે. તો સામાન્ય રીતે આપણે જે ખોરાક લઈએ છીએ તેનો સંગ્રહ જે છે આપણા શરીરમાં થાય છે, બરાબર છે. અને ત્યાર પછી જે ખોરાક છે તેનું પાચન થઈ અને તે આપણા એક એક કોષની અંદર સંગ્રહિત હોય છે, જે ગ્લુકોઝના સ્વરૂપમાં સંગ્રહિત હોય છે. ગ્લુકોઝનું અણુસૂત્ર તમને પૂછી શકે, એટલે ગ્લુકોઝનું અણુસૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. તો ગ્લુકોઝ જે છે, બરાબર છે, તેની પ્રક્રિયા જે છે આપણા શ્વસનની પ્રક્રિયા છે. તો આપણે રુધિર વાટે જે ઓક્સિજન લઈએ છીએ, બરાબર છે, તેની સાથે જે છે તે બંને પ્રક્રિયાઓનું સંયોજન થઈ અને આપણને અહીં કાર્બન ડાયોક્સાઇડના 6 અણુઓ, એટલે જેટલો ઓક્સિજન લ્યો તેટલો કાર્બન ડાયોક્સાઇડ અને ફરી પાછું પાણી અને ઉર્જા મુક્ત થાય છે. તો આપણે આ ઉર્જાની જરૂર છે, તો ઉશ્વાસની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંનેને આપણે બહાર કાઢી નાખીએ છીએ. તો આપણા ઉશ્વાસની અંદર શું શું બહાર આવે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, જે આપણે શ્વાસમાં લીધું હોય તે તો ખરું જ, પણ એ ઉપરાંત ઓક્સિજનની માત્રા ઓછી થઈ જાય અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નવા ભળી જાય, બરાબર છે. એવી રીતે વનસ્પતિ જે દ્રવ્યો હોય આપણે સેન્દ્રિય ખાતર બનાવવાની રીતો અગાઉના ધોરણોમાં ભણ્યા છીએ, બરાબર છે. તો એમાં પણ જે છે વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થાય, બરાબર, એ પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે, બરાબર છે. તો બસ આજના વિડીયોમાં માત્ર આટલું જ. હવે પછી આપણે જે છે તે વિઘટન પ્રક્રિયા જે છે તેની વિશે ચર્ચા આવતીકાલના લેક્ચરમાં કરીશું. તો અહીં સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને વિડીયો જે છે તેને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમને શેર કરવા યોગ્ય લાગતો હોય તો તમારા મિત્રોને શેર પણ કરી દેજો, અને જો વિડીયો પસંદ ના આવે તો ડિસલાઇક પણ કરી શકો છો. ધન્યવાદ.